ભારતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને આ પ્રાચીન ઇતિહાસની આજે પણ કેટલાક અવશેષો ગવાહી આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ નારોલી ગામમાં ઉભેલી તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહી છે. કહેવાય છે કે આ તુલસી 5200 વર્ષ પહેલા કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી હયાત છે. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ. આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ 5200 વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ. કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો. તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું. 5200 વર્ષ પહેલા વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે. અગાઉ આ છોડ વૃક્ષ જેટલો મોટો થયો હતો, પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા અને અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે. આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શન વોલ તૈયાર કરી છે. આ નારોલી ગામ છે અને આ નારોલી ગામમાં પાંડવોએ તુલસી વાવેલી છે અને એ ક્યાંથી આવેલા? દિલ્હીથી હસ્તિનાપુર નામના શહેરમાંથી આવેલા અને એ હસ્તસેન નામના રાજા હતા એના હિસાબથી કરીને હસ્તિના નામ પડેલું છે. અને મારું નામ લક્ષ્મણદાસ છે, મારા બાપાનું નામ છે લુંભારામ, હું સાધુ છું રામાનંદી અને અહીંયા અમને ગામને આખ ગ્રામજનોએ મને આખી પૂજા સોંપેલ છે નારોલી ગામે અને એમની હું સેવા પૂજા કરું છું અને જે આવે અને એની સેવા કરું અને માતાજીની સેવા પણ કરું છું. આ તુલસી પાંડવોની વાવેલી છે. તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે. આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરેલો છે. અને માજી કોતાની વાવેલી સૌભાગ્ય છે, સૌભાગ્યવતી સ્ત્રીઓને એનો સૌભાગ્ય ચડે છે અને તુલસી પણ સતી કહેવામાં આવે છે અને માજી કોતા બી સતી કહેવામાં આવે છે. ચાર સતીઓ છે, માજી કોતા, દ્રૌપદી, અહલ્યા અને તારા અને મંદોવરી. આ ચાર સતીઓ છે અને ચાર સતીઓને લેવાથી કરીને જે બહેનોને બીજાને એનું મોક્ષ પ્રાપ્ત થાય છે અને તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને સંકટ પુરાણની વાત છે. સાની સંકટ પુરાણની વાત છે. એને સંભાળવાના હિસાબથી કરીને 12 વર્ષ મનુષ્ય પવિત્ર રહે છે. જય બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે. તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે મહાભારત કાળની ગવાહી આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય.